जगत भर में जेमनी आन बान अने शान नी नौबत बजे छे एवा अल्लाह ना पाक ओलिया अने एहले बेत ना परंपरागत वंश आकाए नामदार सैयद अली मीरा दातार हाजरा हजूर छे।
સૈયદ અલી મીરાદાતારના દરબારમાં અકીદત ભરી સલામી પેશ કરવા માટે દુનિયાભરમાંથી દર વર્ષે ટ્રેન બસ અને બેલગાડી દ્વારા ઊંઝાથી ફક્ત 5 જ કિલોમીટર દૂર ઉનાવા ગામમાં આવેલી એમની પાક મઝાર પર નાત જાતના ભેદ વિના લાખો અકીદતમંદો આવી ચડે છે અને મનની મુરાદ પામવા માનતાઓ માને છે. આનંદ અને આશામાં મસ્ત બની ઝૂમવા લાગે છે. ઇલાહી નૂરના સાક્ષાત કરિશ્મા સમા ઓલિયાએ કિરામ સરકાર સૈયદ અલી મીરાદાતારના દરબારમાં પોતાના અંતરની લાગણી વ્યક્ત કરવા અને એમની પાસેથી મુરાદ પામવા દરેક જ્ઞાતિના અકીદતમંદ લોકો એમના મુબારક ઘોડા દ્વારા ચીલો બંધાવે છે. દુઆ અને પ્રાર્થના દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરાવે છે. એમનો મુબારક ઉરુસ જે સફર મહિનામાં આવે છે એ અવસરે મામુ સાહેબની મજાર પરથી શાનો શૌકત સાથે સંદલની તમામ ભરી સવારી નીકળે છે ત્યારે ચારે તરફ એક અદ્ભુત અને આકર્ષક વાતાવરણ છવાઈ જાય છે. શહીદો કી મજારો પર લગેંગે હર બરસ મેલે, વફા પે મિટને વાલોં કા યહી બાકી નિશાં હોગા. સૈયદ અલી મીરાદાતારના ભાવિકો અને ચાહનારાઓ હિન્દુ કે મુસલમાન, શીખ, પારસી કે ઈસાઈ, ગમે તે નાતના કે જમાતના હોય, તેઓ માને છે અને તેઓને આત્મશ્રદ્ધા છે કે આપના દરબારમાં પાગલો, પરવશ માનવીઓ કે એવી બીજી કોઈ કાતિલ શક્તિથી પીડાતા માણસો સારા થાય છે. હાજરા હજૂર પીર છે, એમની શાનો શૌકતનો નુરાની પ્રકાશ દુખિયાઓના દુઃખ દૂર કરે છે. દાદીમાની અલૌકિક શક્તિથી ઓપતી ચક્કીની આસપાસ લોકો ફરે છે, માનતાઓ માને છે, શ્રદ્ધાનું મોંઘેરું બાથું બાંધે છે. દાતારના દરબારમાં યાત્રાએ આવનારા લાખો ભાવિકો દાનનો મહિમા પામીને ઉદાર હાથે સખાવત કરે છે, ગરીબોને જમાડે છે, દુખિયાઓને દાન આપે છે. સજ્જાદ સૈયદ શાહબુદ્દીન પન્નુ મિયાં સાહેબ દુઆ પડીને શ્રી વિભુ મહેતાને મીરાદાતારની ચોખટ પર માનતા કરાવે છે. એ જ રીતે ફિલ્મ જગતના અગ્રગણ્ય શ્રી રાજેશ વ્યાસ દાતારના કર કમળમાં ભાવનાના ગુલાબ ચડાવે છે. આવા અલ્લાહના પ્યારા નબીએ કરીમના લાડલા આકાએ નામદાર સૈયદ અલી મીરાદાતારની મજાર પર અસગર ભાવનગરી અને વિભાકર મહેતા ઉર્મીઓથી મળાવેલ અને લાગણીના તારથી ગૂંથેલી અકીદત ભરી સલામી પેશ કરીને રજૂ કરે છે મીરાદાતાર. શહેર જાઉં યુ નાવા ગામ જાઉં,
રાજા શહેર જાવું યુનાવા ગામ જાવું હાલ મનવા હાલ મીરા દાતાર બતાવું હાલ મનવા હાલ મીરા દાતાર બતાવું
પધારા છે ઘણી ખમ્મા એ વીરો નો વીર કેસરી અને ગો બ્રાહ્મણ પ્રતિપાળ પ્રજા પાલક પર દુખ ભંજન લજાતણો રખવાળ જ્ઞાની ધ્યાની ને વિદ્વાની સહુની કરતો સહાય રણવીર રાજ વે નર બંકો નિતરે કરતો ન્યાય અરે તું નિતરે કરતો ન્યાય પરિયાજી ને હાજર કરો ન્યાય કરો મહારાજ ન્યાય કરો ઉલટાઈ ગયો બરબાદ થઈ ગયો મહારાજ ન્યાય કરો કોની છે આ લાશ આ લાશ મારી પ્રેમાળ પત્નીની છે મારા જીવનમાં એકાએક પાનખર ત્રાટકી અને મારો સંસાર ભાગ્યદાન બેદાન થઈ ગયો કોણ છે નરાધમ એનું નામ કહે નામ કહીશ તો તમારા ન્યાયની નીતિમત્તાના પાયા હચમચી તો નહીં જાય ને ખબરદાર જો ન્યાયના આંગણામાં ઉભા રહીને ન્યાયને નીમતી આંગળી છીંધી છે તો ન્યાય અરે અન્યાયનો રેલો તો આંગણામાંથી જ ઉભો થયો છે તમારા અંગત આદમીના અત્યાચારે તો મારા અંતરને ભીંધી નાખ્યું છે ક્યાંક એનું નામ સાંભળીને આપ અકળામણ તો નહીં અનુભવો ને સત્યને માટે શહીદી વોરનારા મારા પૂર્વજોનો ન્યાય એ ધર્મ છે અને ધર્મની ધજા મારા હાથમાં છે અને ધર્મની ધજાના સોગંદ કે ન્યાયના આંગણામાં કોઈ પોતાના કે કોઈ પારકા હોતા નથી તો સાંભળો મહારાજ લગ્ન પછી ચાર વર્ષ સુધી અમે વાજ્યા રહ્યા એટલે એ વાજ્યા મેળું ટાળવા અમે પીર મીરાદાતાની માનતા માની પીરદાતાની દુઆથી અમારે ત્યાં દીકરો થયો દીકરો એટલે અમે માનતા પૂરી કરવા માટે નીકળ્યા તું જરા દીકરાને ધવડાવ આપણે હવે થોડો વિસામો લઈ પછી આગળ જઈશું સારું હું વાણી લઈને આવું છું તમે જે પાછા આવજો નદી બહુ દૂર છે હા હા તું ફિકર કર માં હમણાં જ પાછો આવું છું અને અહીં કોઈ તને ખાય થોડું જવાનું છે જાગતી જુવાની તારી માએ ધવરાવ્યો નથી કેમ કુડી નજરે જુએ છે માં તો મારી બચપન થી જ મરી ગઈ છે રાણી હવે તો તારા રૂપ ના રસ છોડને પાપી છોડને કશું છોડ કશું અરે અરે પાપી ક્યાં જઈશ રાણી રાજકુમાર રંજીત પોતાની આવરૂ બચાવવા પોતાના જ પ્રાણની આહુતિ આપી દીધી મારો દીકરો નમાયો થઈ ગયો મહારાજ એ પણ આપના જ નગરના પાદરમાં જુવાન મારા રાજ્યની હાથમાં એક સ્ત્રીની ઉજળી આવરૂ ઉપર કલંકનો કાળો દાગ લગાડનાર કોણ હતો એ કાળમુખો એ બીજું કોઈ જ નહીં આપના જ વંશનો રાજબીજ આપનો જ નાનો ભાઈ રણજીત રણજીત હા મહારાજ રણજીત સેનાપતિ જાઓ રણજીત જ્યાં પણ હોય ત્યાંથી એને મારી સામે હાજર કરો જેવી આજ્ઞા મહારાજ પ્રધાન તો શું આજે ભગવાન પણ આવે તોય મને પકડવાની કોઈની તાકાત નથી પિતાજી પરમ કૃપાળુ પરમેશ્વરના પગની રજ માથે ચડાવી
સદાય પ્રજાજનોની રક્ષા કરનારા તમે અને તમારા જ કુળના કુળદીપકે આજ આપણા કુળની રીતને કલંકનો કાળો દાગ લગાવ્યો છે. પીરોની પરંપરાના પ્રાણ સમા એક પીરની પૂજા કરનાર પ્રજાજનની પત્ની ઉપર એને કુળી નજર કરી એના પ્રાણ લીધા છે. એ પાપની પાવક જ્વાળાઓ મને ચલાવી રહી છે, મને પાળી રહી છે. જે રાજગાદી પર બેસી આપે ન્યાય અને નીતિ આચરા, સત અને સંસ્કૃતિની સુગંધ ફેલાવી, એ જ ગાદી ઉપર બેસી આજ મારે આપણા કુળના એક કુલંગારનો ન્યાય આપવાનો છે. પિતાજી, પિતાજી મને આશીષ આપો કે આજ આપણા કુળની આન બાન અને શાનને હું દીપાવી શકું. પ્રાણનાથ, ભોજનનો થાળ લાવી છું. ભૂખ તો ભાંગી ગઈ છે ભામિની, આ પણમાં લાગેલી આગને આ ભોજનના થાળ ઠારી નહીં શકે. વધારે પડતો ભાવ ક્યારેક ભાવીને ભૂલાવે છે. ભાવીના ભેદ તો હું જાણતો નથી, પણ એટલું જરૂર જાણું છું કે લાગણીના પૂરમાં તણાય અને ન્યાયની નાવડીમાં બેસનારો રાજા પ્રજા અને પ્રભુની નજરમાં પામર ગણાય છે. મહારાજનો જય હો. મહારાજ, નગરનો ખૂણે ખૂણો ખૂંદી વળ્યો, રણજીતસિંહનો ક્યાંય પત્તો નથી. રણજીતને પકડ્યા વિના મારા માટે પાણી પણ અગ્રાત છે. હવે પ્રધાન આવે કે મોટો ભાઈ, મને પકડવાની કોઈની તાકાત નથી. રણજીત, જગત જનની, તું તો જાણે છે કે રણજીતને મેં મારો દિયર નહીં પણ દીકરો ગણીને હેત દીધા છે. માં આજે એક ગુનેગાર ઠર્યો છે. એક તરફ મારા પતિની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ને બીજી તરફ મારી નજરો સામે મારા દીકરા જેવા દિયરનું મોત છે. એક તરફ ન્યાય છે માં ને બીજી તરફ મમતા છે. હું શું કરું માં, હું શું કરું? રાણીમાં રાણીમાં, મહારાજા રણજીતસિંહ ને પકડીને નગર ચોકમાં લાવ્યા છે. મારા નગરજનો, મારા પૂર્વજોએ જે ન્યાય અને નીતિની ખામી ખોડી છે, એ ખામીના સોગંદ ખાઈને કહું છું કે આજ ન્યાયની આબરૂ જાળવવા અમારા જ કુળના એક કુળદીપકને આપની સમક્ષ અપરાધી તરીકે હાજર કર્યો છે અને એને આપની સમક્ષ સજા પણ થશે જ. સ્પાહી, ચાપખા મારીને એનું ચામડું ચીરી નાખો. ભાભી, ભાભી મને બચાવી લો. ભાભી, મહારાણી અને અને ન મારો, અને ન મારો. ઇન્સાફની આડે અવરોધ ના બનો. અવરોધ નહીં મહારાજ, હું તો આપને આજે જીકરવા આવી છું. મહારાજ, આજે જીકરવા આવી છું. ન્યાય થઈ ચૂક્યો છે મહારાણી, હવે આજીજીને કોઈ અવકાશ નથી. મહારાજ, મહારાજ, રણજીત આપનું જ લઈ છે. શરીરનું કોઈ પણ અંગ સડી જાય તો એને કાપી નાખવું જોઈએ. સિપાહી, ચાપ ખા મારો એને. મહારાજ, હું ખોળો પાત્રીને આપની પાસે મારા દીકરા જેવા દિયરના જીવનની ભીખ માંગું છું. મહારાજ, દીકરા જેવા દિયરના જીવ માટે દાન માંગતા રાણી માતા, બા વગર વલખા મારતા મારા ગબરું બાળકના મોઢા સામે તો જુઓ, એને થયેલા અન્યાય તરફ નજર તો નાખો. એ કરું છે, એ કરું છે કે મારા દિયરનો અપરાધ ક્યારે માફ ન થઈ શકે તેવો છે. ઉઠાવ તલવાર, ઉઠાવ તલવાર, મારી ગરદન ઉડાડી દે, તને તારો ન્યાય મળી જશે. મહારાણી, તમે મારા અપરાધી નથી અને હું નિર્દોષ પર વાર કરતો નથી. જુવાન, ન્યાયમાં વિલંબ હવે મને વશમો લાગે છે. લે આ તલવાર અને કરી નાખ રણજીત નું માથું ધડથી જુદું. મહારાજ, ક્ષમા કરો ભાઈ, ક્ષમા કરો, માફ કરો ભાઈ, એને જવા દો.
રાણી જી. ભાઈ ભાઈ તારો ઉપકાર. મહારાણી જી, એક રાતની આગળ પ્રજાની પાળનાર રાણી માતા પોતાનો ખોળો પાત્ર ધરતી ફાટી પડે. જે ધરતીના ખોળે ખમીર અને કુમારીના દાવણ દાવી તમે મોટા થયા છો, એ ધરતીનો ખોળો મેં ખૂંદ્યો છે. જે ગામના ગામધણીની આંખમાં ન્યાયનું નૂર ઝબકતું હોય, એ ગામની મહારાણીને હું એની મમતાની ભેટ આપું છું. એક બાળક તો મા વિનાનું થઈ ગયું, એક માને હું સંતાન વિહોણી કરવા નથી માંગતો. મહારાજ બેટા, કોડીની કિંમતના અને કટાઈ ગયેલા કોઈ કથિર જેવા માણસ માટે અને નગરજનો વચ્ચે મારી પીઠ પર ચાબુક વીંઝ્યા, મારા મોત પર મિજબાની કરવા તલવારની ધાર તેજ કરી એને સોંપી, એક કાતિલ અને કારમો ઘા આજે મારા રોમે રોમને દજાડી રહ્યો છે. હવે હું એનો બદલો લઈશ અને ખતમ કરીશ અને આ રાજ્યનો માલિક બનીશ. સાપ મરી જાય અને લાઠી ભાગે નહીં એવી રમત રમીશ. માફ કરો મોટા ભાઈ, મને માફ કરો. આજે તો તને મારો ભાઈ કહેતા પણ શરમ આવે છે. આપણા પૂર્વજોએ મેળવેલી ઉજળી કીર્તિમાં તે કલંકની કાળી કાલીમાં ફોડી દીધી. હવે મને તો થાય છે કે હું આ રાજમાં રહેવાને લાયક જ નથી. અને પ્રજાજનો પ્રજાજનો તમારી તરફ આંગળી ચીંધીને મેળા મારે એ પહેલા હું રાજ છોડવા માંગુ છું. રાજ છોડવાથી શું વળવાનું? કપાળે લાગેલું કલંક તો ભૂસાવાનું નથી ને. એ પાપનું પ્રાયશ્ચિત કરવા હું મારા જીવનું બલિદાન આપીશ. આત્મહત્યા કરીને તું અમને પાપમાં લખવા માંગે છે? અરે અમારા અરમાનોને બસડી રાખવા માંગે છે. રણજીત બેટા, અમે તો એક જ આશા પર જીવી રહ્યા છીએ કે ભગવાને અમને દીકરો નથી દીધો તો શું થયું? તું જ અમારો કુળ દીપક છે. ભાભી, કુલંગાર કદી કુળ દીપક થઈ રાજગાદીને દીપાવી ના શકે. હું રાજગાદીને લાયક નથી ભાભી. બેટા, મોટા ભાઈને મા બતાવને લાયક પણ નથી. હું જાઉં છું ભાભી, હું જાઉં છું. ના બેટા, મને તો મને માફ કરજો ભાભી. ભાઈ, આવું કાળું કામ કરતા પહેલા તને આપણે આબરૂનો જરાય ખ્યાલ ના આવ્યો? તારી આંખના આંસુ જ તારા પસ્તાવાનો પુરાવો છે ભાઈ. જાગ્યા ત્યારથી સવાર હવે આમ આડું અવળું ભટકવાનું છોડી આપણી આબરૂને શોભે એવા કામ કર. ભાઈ ભાઈ ભાઈ, મને માફ કરી દો ભાઈ. જય કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી. જય જોગણી માં, લે આ તારો ભોગ અને મને એવી શક્તિ આપ કે મારા ગામના આરામખોર મુખી પોપટલાલને પોપટ બનાવી દઉં અને પેલી શૈતાન સંતોકડીને સસલી બનાવી દઉં. અરે બધા ઘર ભેગા થઈ જાઓ, નહીં તો એક એક ને સાવડી થી નવડાવી દઈશ. હા, અને તમે તો હા નગારા જેવા છો, નગારા જેવા, એટલે તો ગામના છોકરા દાંડી મરી જાય છે. નગારું નગારું તો આપણા ગામની નાથીબાઈ એના પેટ પર બાંધીને આખા ગામમાં ભટક્યા કર્યા જ ભટક્યા. એક દિવસ મેં કીધું, નાથીબાઈ તમે જમીન પર હુઈ જાઓ, મારે તમારા નગારા પર જોરદાર દાંડી મારવી છે, એટલે મજા આવી જાય. મજા આય શું મજા આવી જાય? એ કઈ નગારું થોડું છે, એનું મોટું પેટ છે. તું સાંભળ તો ખરી, આટલું કહીને મેં એના નગારા પરનું કપડું દૂર કર્યું. હવે નગારાનું કપડું ને એની ઓઢણી હશે, ઓઢણી વચમાં દબદબ ન કર. આટલું કહીને મેં કપડું દૂર કર્યું, ત્યાં તો ગોળ મટોળ નગારું, મજાનું નગારું, અને એ નગારું જોઈને હું તો નાચવા લાગ્યો કે વા નથી બનું નગારું, વા નથી બનું નગારું, વા. પછી એને મારા નાનકડા તબલા પર જોરદાર થાપ ચીકી દીધી. હવે મૂંગા મારો મૂંગા, એને તો જોરદાર થાપ મૂકી દીધી હતી, હું તો આ તબલું તોડી નાખીશ. એ મોટું સંભાળીને બોલજે, હજી તું 100 વર્ષની બેઠી છું. હા, હવે તારા નાટક વેળા બંધ કરે છે કે પછી? તું તો મારી શોખ છે, શોખ એટલા જતી કરું છું. હા, હવે તમે તો હાવ ગાંડી ના છો, ગાંડી ના. તું મારા તોડીને ગાળ
રાણી ને આવી મારો ધણી કોટ્યો ને કોટ્યો લગ્નની પહેલી રાતે એને જોતા જ હું તો ટાઢી બોળ થઈ ગઈ એટલે કે તો સ્વધા પહોંચી ગઈ એમ જ ને એવા મમ્મી તાયા ને જોયા ને હું એના પર મોહી પડી મોહી પડી આલિયે કુંભાર જા તને મળી ભાઈ માવજી ભાઈ મકન ભાઈ કોઈ ના મળ્યો કે મારે ડાયલો જ મળ્યો તો આ ડાયો તો ડાયો જ છે 32 લક્ષ નો જુવાન છે હવે એના મોઢામાં તો પૂરા 32 દાંતે નથી રહ્યા હું તમારી શોખ છું ને હું તમારી શોખ છું મારો એક નો એક લાડકવાયો દીકરો છે કચરો નથી કે ઝાડુ લઈને મીંડા છો ઝૂડવા પણ બાપા જો તો ખરા કેવું બોલે છે આ મને બોલે બોલે એ તો ઘરણને દિવસે જન્મ્યો છે ને એટલે બોલે પણ તમે તો સારા ઘરનું વ્યા છો કાઈક તો દયા રાખો એ તો ગાંડો છે ગાંડો એ ના થયો ખબર ધર છો મને ગાંડો કયો છે તો હું તો ગાંડી છું ગાંડી એ સાંભળો વાળું કટની વાલભાઈ હો હવે વાલભાઈ તો વર્તે જ નથી બહુ વાર સારા સંબંધ હો એમ હા કહા બિખલા કામ બરાબર પત્યું કે નહીં કામ તો બધું પતી ગયું પણ મારું ઈનામ બે તારું ઈનામ કા ભેરો જાણી દે ને તું તો બાળકુવારી છો છતાંય જગતમાં માં તરીકે પૂજાય છે પણ તને મમતાના મેળા કોણ મારે હે માવડી તું તો નારી છો તો એ નારી ના હૈયા ને વેદના ને પારખી નથી શકતી પણ આજ તો મેં ફેસલો કરી લીધો છે કે વાંજળી થઈ જગતમાં જીવવા કરતા સ્વર્ગે તારો સથવારો કરવા આવી જાઉં છે આ શું કરી રહ્યા છો સમજદાર થઈને આવું અણસમજુ જેવું આચરણ તમે કરી રહ્યા છો અરે કાળજું કઠણ રાખો આ જીવતરનો પંથ બહુ જ લાંબો છે પુણ્યના પંથે ચાલનારા તમ જેવા પ્રતાપી પુરુષને મારે કારણે મેળાના માર સેવા પડે છે મારું માથું શરમથી ઝૂકી જાય છે એ જોવા હવે હું જીવતી રહેવા માંગતી નથી તમે મારા રામ છો મારા ભગવાન છો એકવાર મને કસોટીની એરન પર ચડવાનો મોકો તો આપો મારો ત્યાગ કરીને આ રાજમહેલના ઓરડે બીજા લગ્નની શરણાયું બગડાવો હું રામ તો નથી પરંતુ જો રામની આ પવિત્ર ધરતી પર મેં જન્મ લીધો છે તો આ ભવમાં બીજી પત્નીનો વિચાર કરવો પણ મારે મન પાપ છે
પણ હવે આ જીવતા ના જેર જીરવાતા નથી રાજન મને મને મોતને માર્ગે જતા હવે કોઈને રોકી શકે રાજન જીવનનો સાથ એમ નહીં છોડી શકો મહારાણી લગ્ન મંડપમાં હસ્ત મેળા વખતે આપણે હારે જીવવા મરવાના કોલે બંધાયા છીએ તો જીવશું પણ હારે ને મરશું પણ હારે ભલે નાથ ભલે મહારાણી પ્રાણનાથ આપ હવે તો આપણે જીવતરને ઝેર માં જબોળી રહ્યા છીએ પણ એક પતિવ્રતા નારી તરીકે પ્રભુ પાસે મારી એટલી જ પ્રાર્થના કે ભાવ ભાવ તમારા ચરણોમાં તમારી દાસી બનીને મારું જીવન સમર્પિત કરતી રહું હસ્તે મોઢે સીધાવી મધરાતે આપણે આંગણે કોણ હવે મરવું છે તો ચાલો છેલ્લે છેલ્લે આંગણે આવનારની આશા પૂરી કરતા જઈએ ભલે મીરા દાતાર બાબા મહાન સંત જેવા લાગતા આપ મધરાતે અમારે આંગણે રાજન રાજાનું આંગણું એ તો અલખનો ઓટલો કહેવાય વળી ફકીર ને મન રાશુ કે દિવસ શું અલ્લાહ પાક ની ઇબાદત માંથી જ્યારે આંખ ઉગડી તો પેટે પોત પ્રકાશ્યું વળી આજે તો સમસ્ત હિન્દુ ભાઈઓનો પવિત્ર દિવસ જન્માષ્ટમી એટલે થયું કે ભગવાન જ્યારે આ ધરતી પર જન્મ ધરે ત્યારે કયો ભાગ્યો પોતાની આંખો બંધ કરીને પડ્યો હોય વળી તું તો લાખો નો પાલનહાર રાજા એટલે જાગતો જ હોય ને બાબા આપ ભોજનની ઈચ્છાથી આવ્યા હો તો અંદર પધારો તમારા પુનિત પાવન પગલાથી અમારો રાજમહેલ પાવન થશે લ્યો બાબા બેટી ભોજનનો આ થાળ જોઈને ભવ આખો તારા હાથનું ભોજન લેવાનું મન થાય છે અરે બેટી આજે આનંદના અવસરે તારી આંખોમાં આંસુ ન તોળ બાબા આંસુને ભૂલી આપ ભોજન કરો ભોજન તો ભવ આંખો કરવાનું જ છે બેટી પણ દુખિયાના હાથે દાન લેનાર દાનવ ગણાય દિલેર નહીં તારા દિલમાં જે દાવાનળ પ્રગટી રહ્યો છે જે હું સાફ જોઈ રહ્યો છું સંત ફકીર અને ઓલિયાઓ તો દયા અને દિલેરીના સાગર કહેવાય છે બાબા હવે તો તમારે આ ભોજન જમવું જ પડશે ભોજન તો હું ત્યારે જ કરીશ કે જ્યારે હું તમારી વેદનાની વાત જાણીશ વેદના તો વસમી છે બાબા બેટી આ અલગારી પર ભરોસો રાખીને તારા અંતરની આગને ઓકી નાખ એટલે તને સુખનો આભાસ થશે ફકીરનો વેશ ધરીને અમારા પારખા કરવા તો નથી આવ્યા ને પારખા તો પ્રભુ કરે બેટી ત્યારે હું તો એક અલગારી ઇન્સાન છું જ્યારે મેં તને બેટી કહીને પુકારી છે તો એક બાપના નાતે તારું દુઃખ ન જાણું તો તો મારો આ ભેખ લાજે મારો તો મનખો લાજી ગયો છે બાબા પાંજિયા મેળાના મારથી મૂંઝાઈને અમે બાપને મીઠું કરવાના મનસુબા કરી લીધા છે આત્મહત્યા તો કાયર કરે માર્ગ ન મળે ને
त्यारे मर्दोनी मती मुजाई जाय छे बाबा। मन ने मोटू राखो, मारग आपो आप मड़ी रहेशे। जीवता झेर थयुं छे बाबा। ई झेर ने अमृत करनारा आ कलियुगमां पण अलौकिक संत छे। पीर अने माताओ अंतरना अंधकार दूर करी आशाना दीवड़ा प्रगटावता हजी पण पूजाय छे। ठेकाणू बताओ बाबा, राजपाट धन दौलत बधुं एमना चरणों में धरी देवा अमे तैयार छीए। राजन, धन दौलत थी पीर के प्रभु प्रसन्न थाय एना माटे तो जोईए दिल में साची श्रद्धा। ज्या नात जात अने धर्म नो भेद भूलीने लाखों लोको मानतायु माने छे एवा ओलिया पीर मीरा दातार नी मझारे जईने माथू टेकवो, ज्यांथी आज दिवस सुधी कोई पण खाली हाथे पाछू नथी फर्यो एवा सैयद अली मीरा दातार आजे पण हाजरा हजूर ज छे। मीरा दादा मेरा भाई।
બે હે દુખિયા ના દુખ હરે હે ભંડાર ભરપૂર ભરે હે તાવ ને તર્યો ભાગે હે મળે જે મનથી માંગે આપના ચહેરા પર કોઈ અલૌકિક તેજ પ્રસરી રહ્યું છે. મારી અનુભવની આંખ કહે છે કે આપ જરૂર કોઈ રાજવી છો. ખરું છે બાદશાહ સલામત, સૂર્યવંશી રાજકુળનો હું વંશજ છું. નમીને દાતારની દરગાહે દયાની કંઠી બંધાવવા આવ્યો છું. એટલે મને કઈ સમજાયું નહીં. રાજવી હોવા છતાં સંતાન વિહોણો હું આ સંસારમાં સાવ શૂન્ય બની ગયો છું. શૂન્યમાંથી સર્જન કરનાર આ દિવ્ય શક્તિ જરૂર તમારા મનોરથ પૂરા કરશે રાજવી. અબ્બાજાન, એજ નાક, એજ નકશો, એજ માસૂમ ચહેરો ધરતીને ધ્રુજાવી શકે એવા શહેનશાના હોઠ પર સ્મિત રમતું હોવું જોઈએ. એના બદલે આંસુ શા માટે? એટલા માટે કે મારી આંખ અલ્લાહની રહેમતનો ઝલઝલો જોઈ રહી છે. મને તમારામાં મારી સગ્ગી બહેન રુક્સાનાનું સાક્ષાત રૂપ દેખાઈ રહ્યું છે. આપની બહેન? હા રાજવી, હજુ તો 15 દિવસ પહેલા જ હું મારી લાડલી બહેનને દફન કરી આવ્યો. તો શું આપને મારામાં આપની બહેનનું સામ્ય દેખાય છે? સામ્ય નહીં, સાક્ષાત આબેહૂબ દેખાવ. એ જ એકવડી કાયા, એ જ સોહાવણું નાક, એ જ ભોળી આંખો અને એ જ માસૂમ ચહેરો. દાતારની સાક્ષી, હું આપને રાખડી બાંધીને પ્રતિજ્ઞા કરું છું કે હું આપને એક સગી બહેનના હેત આપીશ. જુગ જુગ જી મારા વીરા. ફૂફી અમ્મા, ફૂફી અમ્મા, અમારા મહેલે ચાલો ને. બેટા, અમારા નહીં, આપણા મહેલે. રાજન, આજે આપણે મોહબ્બતનો માંડવો બાંધ્યો છે તો મારી મહેલાતે પધારો અને મારી મહેમાન ગતિની મોજ માણો. બેટા, અલ્લાહ તને સલામત રાખે. તું જેટલો નેક અને નિખાલસ છે એટલો જ ભોળો છે. ખાલામા, આપ કહેવા શું માંગો છો? પહેલા એ બતાવ, શહેજાદો ક્યાં છે? એની ફૂઈ પાસે. ફૂઈ? એનો ધર્મ અલગ, તારો મઝહબ અલગ, એનું પુણ્ય અલગ, તારું ઈમાન અલગ, એવી પરાઈ સ્ત્રી તારી બહેન? અલ્લાહના સોગંદ, તમે જો એક ઓરત ના હોત અને મારા ખાલામાં ના હોત તો ધર્મ કે મજહબ વચ્ચે રેખા દોડનારનું હું ધરથી માથું જુદું કરી દેત. આપણે તો આપણા પ્યારા એ પૈગંબર સાહેબના અનુયાયીઓ છીએ કે જેણે માનવતાનો સાથ દીધો છે અને ઇન્સાનિયતનો સબક શીખવાડ્યો છે. તો ભલે તું માનવતા અને ઇન્સાનિયતના વાજા વગાડ્યા કર. એ તો હું તને એ વાતની ચેતવણી દેવા આવી હતી કે જેને તે બેન બનાવી છે એ બાંજ છે, બાંજ. એ ક્યાંક તારા શહેજાદાને ભરકી ના જાય.
हकीम ने बोला वो। हे मेरा दादा। बेटा, मरा लाल, मरी आँखों तारा, तना सूते गयू बेटा। हे भगवान, भैया माँ तो मारे चढ़ेला मेरा ला महासागर ने शांत करवा में निकला था। पड़ाम और चिंता स्नेह ना तातने बंधना, तमजदारे आवी कपरी कसोटी कहाँ मांडी प्रभु? कहाँ मांडी? तन्या, कोनी कोजारी नजर लगी मारा लाल? तू ओलिया जीवो आदमी, ते मारी चेतावनी ने अवगणी ने आ बांझना हाथ मार तारी आँखों ना नूर ने सौंपी दी दू, ने ते तारा बेटा ने कुर्बानी चढ़ा दी दी। नहीं खाला माँ, महारानी तुम्हारी धर्मनी बहन छे, या अल्लाह। खाला माँ, धर्मनी ध्वजा ने हूँ अपनावा नहीं दू। स्त्री चरित्र ना स्वांग रची ने ते तारा मीठा शब्दों ना मोह मा बादशाह ने बोल दो छे। कातिल छे आखा बदल मा फरी वळ्यू छे, हवे कोई उपाय नथी बादशाह सलामत। अल्लाह पाक पासे दुआ मांगो, आपनी नेक नामी एनी हिफाजत करशे, ए रहीम छे, ए करीम छे। या अल्लाह। तेने दातार, मेरा दातार, अगर तुम्हारे चरणे आवी साची श्रद्धा थी तुम्हारी आरती उतारी होए तो कसोटी ने एरन पर चढ़ेल मारी आ काया ने कलंक थी उगारी लो मेरा दातार। तमे तो दुखिया ना बेली, दया ना सागर अने सच्चाई ना साथी जो मेरा दातार। उतारी ओलिया मानी धरती पर ना मानवियो तमारा आंगणा ने धर्म नो आधार गणे छे। मारा पीर, तमे तो रड़तानी आंख मा आनंद नो अंजन अंजनार छो, मुरझायल होठ मा मलकाट आपनार छो। इवा तुम्हारा दरबार मा तुम्हारी मेहमान बनी ने आवी हती, याचना करवा माटे आवी हती मेरा दातार। इतले तुम्हारी आ मेहमान ने लाज आज तुम्हारे हाथ छे मेरा दातार, तुम्हारे हाथ छे मेरा दातार। बेटा, फूफी, परालाल। झांसी ने रानी तो मारी सगी बहन, महाराज सिद्धरथ सगो सालो, रावण मारी मासी ना दीकरो, ई मारो जन्म ने त्यारथी जुगारी हतो अने वळी पाछो मवाली बनी गयो, एक नंबर नो लफरा बाज। बाकी दादा हनुमान आरे आपड़ा बहु आरा आरी हो। जय दादा हनुमान, 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 जय दादा हनुमान। अरे वांद्रा वेड़ा बंद करो अने मारी जोड़े अंदर चालो, मारे करवी छे। शू? तमारी पूजा,
पूजा पूजा तो कई मारी करवानी हो हूं कहता रो भगवान थोड़ो छु ना हूं तुम्हारी बहू छु એટલે તમે મારા પતિ અને પતિ એટલે પરમેશ્વર સમજ્યા હાઉ ખોટડી ને છો ખોટડી ને તું કઈ મારી બહુ નથી તું તો મારા બાપા ની બહુ છો બાપા ની એટલે તો બાપા રોજ કહે છે બહુ દીકરા આયાઓ ને બહુ દીકરા આયાઓ ને બહુ દીકરા આયાઓ ને બહુ બેટા હા બાપુજી આ ડાયલારે હું ગળમથલ કરો જોઈ ને મારા બાપાએ તને બહુ કહી ને હવે બાપુજી તમે જેમને કઈ સમજાવો ને આજે મારું વ્રત છે જ્યાં સુધી હમને પૂજા નહીં કરી લઉં ત્યાં સુધી હું જમી નહીં શકું એ કોડા અંદર જા ને પાટલે બેસી જા નહીતર પાટલો ઠોકીશ તારા બોઢામાં બાબા વાત જાણે એમ છે ને એક વખત મારા દાદી મારા દાદાની પૂજા કરતા અને મારા દાદા એટલે કોણ આખા ગામના દાદા હો એમાં મારી દાદીએ પૂજામાં થોડીક ભૂલ કરી એમાં મારા દાદાનો પિતો ગયો અને પાટલા ઉપર મૂછો ચડાવીને ઊભા થઈ ગયા અને પાટલો ઠોયકો મારી દાદીના માથામાં એક ખાને બે કટકા આ એમાં થોડોક મને વાગ્યો એ તું અંદર જા નહીં તો એવી રીતે તારા માથામાં પાટલો ઠોકીશ ડોબા નહીં જાય એ ડોબીનો નહીં જાય કારણ કે મારો દીકરો ખરો ને બાપુજી એક વાત પૂછું તમે તમે અમને જેમ ગાના હતા શું થયું એવું નથી પેલા દેવજી ભગત ની ધર્મશાળા છે ને ત્યાં બે ચાર ગાંડા બેસતા એટલે ત્યારે બેસવા જતો એટલે ભાઈબંધી ખરી હા 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 એટલે એટલે હવે સમજાણું એટલે ગાંડાઓના જંતુઓ તમને વળગ્યા હશે એટલે જ એ જંતુઓની અસર તમારા દીકરા પર થઈ લાગે છે એ બહુ જીભ સંભાળીને બોલો નાખી દીધા જેવો તોય તમારો સસરો છું અને મારી મરી ગયેલી પત્ની નો એકનો એક ધણી છું તે બાપુજી બધા બૈરાઓના એક ધણી હોય છે ને સમજતા નથી આમ તો આખા ગામના બૈરાઓને તાકી તાકીને જોતો પણ જ્યારે તમારી સાસુ પાસે જતો ને ત્યારે આંખો ઘસી ઘસીને ધોઈ નાખતો એમ શા માટે બાપુજી કારણ કે આખા ગામના બૈરાને જોતા હોય અને કોક બૈરું આપણી આંખમાં વસી ગયું હોય તો હા એ વાત સાચી હો સાચી એકદમ સાચી હે ભગવાન હવે જલ્દીથી મને એક દીકરો આપી દે એટલે એના સારે મારું જીવતર પૂરું કરું હે ભગવાન જલ્દીથી મારો ઘોડો ભરી દે તે તારો ઘોડો ક્યાંથી ભરાય તારા સાદલામાં તો ઘણા બધા કાણા છે એ ઢગલાના ઢ તું તો સાવ ચાઈણી છો ચાઈણી એ તો આ રૂપલી ભોળી કે તારા નામનો સાદલો ઓઢતા પેલા ટકોરા મારીને તને તપાઈશો ને તો બાપા રૂપલીને કયો ને કે સાદલો બદલી નાખે એ રેવા દે કોડા એ સાદલો બદલી નાખશે ને તો તારા નામનો સાદલો કોઈ નહીં ઓઢે હે જગત જનની અરે મહારાણી શું થયું અરે કોઈ છે હમણાં ને હમણાં વૈદ્યને બોલાવો મહારાણી મહારાજ વૈદ્યને બોલાવવાની કોઈ જરૂર નથી પણ તમારી તબિયત નું શું મારી તબિયત ને કઈ થયું નથી આ તો દાતારની દયા ઉતરી છે સેનાપતિ પ્રધાનજી જાઓ આખા નગરમાં મીઠાઈ વહેંચાઓ અમારા રાજમહેલના પાંગણામાં પગલીનો પાડનાર આવવાનો છે અમારા રાજમહેલના વંશ વારસનો દીવો પ્રગટવાનો છે જાઓ પ્રધાનજીને કહો કે ખજાનો ખુલ્લો મૂકી દે ગરીબ ગુરબાઓને દાન આપે કારણ કે અમારા ઉપર દેવી દેવતાઓની દયા ઉતરી છે જેવી આજ્ઞા મહારાજ મહારાજ ખુશીનો મારે આ ગાંડા નથી જતા મહારાણી ભોજનનો થાળ તો તૈયાર હશે બાબા આપણી વાત જોતા હશે હા મને ખબર છે હા એમને જમાડા સિવાય આપણે જમતા નથી હા ચાલો ચાલો બાપા આવી ગયા રાજન હા મને જમાડવાના આવા કારમાં વ્રત લેવાથી ક્યારે કસોટી થાય હો રાજન કસોટી તો શું કરવાના અમને તો અમારે ભગવાન ઉપર ભરોસો છે ભરોસો તો સત્વાદી રાજા હરિશ્ચંદ્રને પણ હતો તો પણ એને ભરી બજારમાં વેચાવું પડ્યું હતું ભરોસો તો શેઠ સગાડસા અને ચંગાવતીને પણ હતો તો પણ પોતાના વાલસોયા પુત્રને ખાંડણીયામાં ખાંડવો પડ્યો હતો અને રાજન ભરોસો તો નાગ નસિયાને પણ ક્યાં નહોતો તો પણ એને હરિકાજ જેલમાં પુરાવું પડ્યું હતું બાપા કસોટીના ડરથી શ્રદ્ધામાં ડગી થોડું જવાય છે
लो भोजन आरोगो। हवे शो विचार करे छे रंजीत सिंह, मेरा दाता रे तारा मोटा भाई ना मन नी मुराद पूरी करी एनु वांझिया मेणु भांग्यो, अने जे दिवसे राजकुमार नो जन्म थशे ते दिवस थी तारा राजा थवाना तमाम सपनाओ धूळमां मळी जशे। नहीं, हूँ मारा सपनाओ ने पूरा करवा काळोतरो नाग बनी आखा कुल ने डंकी जईश, पण एक वार राजगादी मेळवीने जम એ માટે મારે શેતાન બની જવું પડે કે મારે વિધાતાથી વેર કરવું પડે અને જગતમાં કોઈએ ન કર્યું હોય એવું કાળું કામ કરતા પણ પાછા પગલા નહીં ભરું। રણજીત, ભગવાન હારે પાથ ન ભીડાય, આ તો દાતારની દુઆઓનો પુણ્ય પ્રતાપ છે, ક્યાં કે ઓલિયાના આશીર્વાદ સામે લડવા જતા તારું જ મોત ન થાય। હું મોતને મુઠ્ઠીમાં જોડી રાખીશ। મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે આવતીકાલે મેં કહ્યા પ્રમાણે ફકીરનું કામ થઈ જવું જોઈએ। હા ભલે બાપુ, ભલે જા। મોટાભાઈ, મોટાભાઈ આવ રણજીત, બેસ બેસ। મોટાભાઈ, જે દિવસે આ રાજમહેલમાં વંશના વારસનો જન્મ થશે ને એ દિવસે હું ખુશીથી એકદમ ગાંડો થઈ જઈશ। હા રણજીત, હવે તો પરમેશ્વરની દયાથી સુખનો સૂરજ ઉગવાની તૈયારી છે। ચાલો રાજન, ફકીર બાબા રાહ જોતા હશે। હા ચાલો ભાભી। શું મોટાભાઈ નહીં આવે તો બાબા ભોજન નહીં કરે? એવી કોઈ વાત નથી, પણ ભાભી મારે મારે મોટાભાઈ સાથે કેટલીક અગત્યની વાતો કરવી છે। હા મહારાણી, તમે આજે બાબાને જમાડી આવો, હું જરા રણજીત સાથે વાતો કરું છું। હા પછી આપણે ત્રણે એક સાથે ભોજન લઈશું। ભલે। અલ્લાહ અકબર, અલ્લાહ અકબર, અલ્લાહ અકબર। બાપા આવી ગઈ બેટી? હા। આજે તું એકલી આવી? હા બાપા। એકલા આવતા ડર નથી લાગતો? બાપ પાસે આવતા દીકરીને વળી ડર છે નો? સાચી વાત છે। નમાજ પડીને અલ્લાહ પાસે રોજ એક જ દુઆ કરું છું કે દાતાર જલ્દીથી તારા ખોળામાં એક ફૂલ જેવો સુંદર દીકરો રમતો કરી મેલે। એટલે બેટી આ ઝૂંપડી મેલીને હાલતો થા। લ્યો હવે જમી લ્યો બાબા। હા બેટી, અહીં રાખી દે। બાબા આપ ઈચ્છો તો રાજમહેલ ના ઓરડા શણગારી તમારો ઉતારો કરાવું, દાસ દાસીઓને તમારી સેવામાં હાજર કરું બાબા। બેટી, ફકીરને મન મહેલ શું કે આ ઝોપડી શું? આપ અમારું ઓઢણું અને ધરતી ઈ અમારું પોઢણું। આ શોર બકોર છે બાબા, આપ જમી લો, હું જઉં છું। એ પગડી બહાર નીકળ, આ તો મારી સામે લલકાર લાગે છે। ગામ લોકોમાં કઈ ગેરસમજ થઈ છે, હું સમજાવું છું, આપ અંદર રહો, અંદર રહો। આ તમે શું કરી રહ્યા છો? અરે આ સવાલ તો મેં તમને પૂછીએ છે, અહીં અંધકારના એકાંતની અંદર આ ફકીર સાથે તમે શું કરી રહ્યા છો? એણે આ પાપિયાના બાપને પેટમાં પાંગરવા દીધું છે। લાનત છે તમારા પર કે પિતાને પુત્રના જ્ઞાને તમે પાપ કહો છો। બાબા તમે અંદર જાઓ, તમે અંદર જાઓ બાબા, આ બધા તો અંધકારના નશામાં અંત બની ગયા છે, તમે કઈ થઈ જશે તો? બેટી, અલ્લાહના મતવાલાને મોત તો ડર નથી હોતો, પણ આ તો એનું નામ જ ફકીરી, જોઉં છું કે હવે કોણ હાથ ઉગામે છે। તાયરો, તમે ન ભૂલતા કે હું ફકીર છું, પણ અલ્લાહનો આ કાળા કપડા કોઈ કલંક ના નહીં, પણ કીર્તાક પ્રતિની કૃતજ્ઞતાના પહેર્યા છે, આ હાથ કોઈ હાથ ભાગીના નથી, પણ જરે ખુદાની સુરવીતાને સિર પર ચડાવનારના છે। અલ્લાહના થી તમે આંખ ન કાઢો, નહીં તો આંખે આંધળા થઈ જશો, એને પથ્થર ન મારો, નહીં તો પાથરના પૂતળા બનીને આતુરતીમાં દળવાઈ જશો। અલ્લાહની લાકડીનો અવાજ તમને આંખમાં ઓરી દેશે, નિર્દોષને નિંદો નહીં, નહીં તો આ ધરતીનું ધનો પન્નો નીકળી જશે। જોઈશું રહ્યા છો મારો પથ્થર?
कौन सा मैं झुकू एक कायरता से बेटी बना तो निकले ना फकीर जो पाछा पगला भरे तो लोग कहने फिटकार से बेटी फिटकार से खबरदार जो कोई आगा बताया तो एक एक ना हूँ माथा उतारी लाइश मारी माँ समान भाभी ने हालत करना ने जीवता नहीं छोड़ू राज रानी ऊपर आओ अत्याचार आओ अपमान अरे सम्मान तो सती ना था उल्टा नहीं महाराज એટલે તમે કહેવા શું માંગો છો એજ કે ગામના પાદરમાં એક પાખંડી હારે પાપ લીલા આચરીને મહારાણીએ અમારા ગામની આબરૂને ધૂળમાં મેળવી છે સીતા દેવી મહારાણી ઉપર તમે વહેમ કરો છો મહારાજા તમે રામ નથી અને હું તો ભી નથી પરંતુ હવે તો તમને રાજા કહેતા પણ અમને શરમ આવે છે ખબરદાર સીતા કે રામના પવિત્ર નામો તમારા જેવા પાપીઓની જબાન પર સોંપતા નથી તમારો રાજા એ સંસારે રામ જ છે અને રાણી એ ચરિત્રમાં સીતાનું સાક્ષાત રૂપ છે પરંતુ તમે બધા સીતાને સતાવનારા રાવણના વંશ જ લાગો છો જ્યારે જ્યારે તમારા જેવા પાપીઓના ધરતી પર ઉદય થાય છે ત્યારે ત્યારે આ ધરતી પર મહાવીર બુદ્ધ રામ કે પૈગંબરને અવતાર લેવો પડે છે હું કોઈ દેવ કે તપસ્વી કે ઋષિ મુનિ નથી નથી તો પીર કે પૈગંબર क्रोध नो भोग अगमार गामडियाने नहीं बनावता आ बोला छे અબોધ છે અમારી પ્રજા છે બાબા એમને કઈ થશે તો જગતના ઇતિહાસમાં કાળે પાને મારા પતિનું નામ લખાશે કે ધરમ ધુરંધર રાજવીએ એક ફકીરના હાથે ને પ્રજાનો વિનાશ કરાયો બાબા બેટી આખી જા નહીં બાબા આ બધા ઉપર રહેમ ન હોય નહીં બાબા નહીં નહીં મારી ભોળી પ્રજા માટે ખોળો ફેલાવી ભીખ માંગું છું બાબા તમે તો અલકારી નો અવતાર તમારી દીકરીની વિનંતી માનો બાબા બેટી તીર છૂટી ગયું છે બાબા આ તીર ને ઝીલવાની મારા હૈયામાં હામ છે આ કાળ ઝાડ છે કરમના લેખ બદલાતા નથી બાબા ચિંતા કર બેટી આ ધૂળ અલ્લાના મતવાળા ફકીરની બદ્દુઆઓનો કાતિલ કરિશ્મો છે અને આસમાનમાં ઉડાડીશ તો આસમાનમાં આંધી ઉઠશે અને ધરતી પર નાખીશ તો ધરતી ધ્રુજી ઉઠશે અને સાગરના જળમાં ભેળવીશ તો સાગરમાં પ્રલયના પૂર ઉમટશે અને કોઈ નહીં ઝીલી શકે બેટી અને કોઈ નહીં ઝીલી શકે હું ઝીલીશ બાબા હું ઝીલીશ અગર સ્ત્રીઓના સત હજી આ ધરતી પર જાગતા હશે તો મારી પ્રજાની રક્ષા માટે મારા પાલામાં હું ઝીલીશ આનો પ્રત્યાઘાત જાણે છે બાબા पुण्यशाली ने प्रत्याघात की परवाह होती नहीं प्रत्याघात थी तो पापी और डरे बाबा तुमने तुम्हारी दिकरी ना सोगन छे लाओ ए माटी बेटी માટી છીલીને તે ભૂંડો કર્યો અલ્લાહ તને ઉગારે મીરા દાતા મહારાણી 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 પાણી ઉતરી ગયું રાણી બદનામ થઈ ફકીર વિલે મોડે પાછો ગયો રાણીના પેટના કોના નામની કોક મૂકી એ બાપા મને મારી માં યાદ આવી ગઈ હાય હાય ડાયલા ડાયલા ખરે વખતે તે તારી માને યાદ કરી હો તારી માં તો તારી માં હતી કે હે બાપુ હા મારા સાસુ મારા કરતા પણ સારા હતા એ રૂપા બહુ અસલ તમારા જેવા જો એને શું મને લાડ લડાવ્યા છે શું લાડ લડાવ્યા છે શું લાડ લડાવ્યા છે અરે આગળ બોલો ને કે કેવા લાડ લડાવ્યા છે અરે
ભેંસ ભાંભરે ત્યારે ઉઠવાનું, પછી રસોડામાં ધોવાના ઠામ, અને પછી સિરામણ તૈયાર કરવાનું. તે હે બાપુ, એમને તમારા હાથનું બહુ જ ભાવતું હશે. સિરામણ કેવું પડે બાપુ, કેવું પડે? એમને તમારા ઉપર ખૂબ વાલ હશે. હવે વાલમાં ને વાલમાં આવા ઘેલા પેદા થયા, હવે ચૂપચાપ સાંભળી લે અને પછી તારા સાસુ વિશે તારે જે મત આપવાનો એ આપજે, સમજી? ઠીક તો પેલા કાન સાફ કરી નાખવા દો. હા કરી લે. અને સાંભળ, આજે પાડા ઘાંઘરે ને એમ રાતના તારી સાસુ નસકોરા બોલાવે, ઈ નસકોરા સાંભળીને પાડોશી જાગી જાય, પણ ઈ મારી હાડી નો જાગે. તો જરૂર મારા સાસુ ને નાક ની કોઈ બીમારી હશે. ના ભાઈ ના, મારી હાડી આખી રાત મારી હારે ઝગડે, ઠેઠ હવાર ના ઉલે ઉજાડે ઉઠે. તમે હાથમાં નહીં રહેતા હો, એમાં બિચારો મારા સાસુ શું કરે? મારા જેવો સરગવાની સિંગ જેવો સીધો ભરથાતો કોક ને મળે, મારે ને સવારના હલબલાવીને ઉઠાડવાની, એવી તો એ આળસુ. વાહ વાહ, એ બાપા રૂપલીને કહો ને કે મને જત નવડાવી નાખે. હવે તમે ચૂપચાપ બેસી રહો ને. હા બાપુ, પછી શું થાય? હવારના ઊભી થાય, મોઠી ઉટક્યા વગરની શિરામણ કરે, મારા હાથમાં ઝાડુ પકડાવી દે. બાપુ તમને ઝાડુ મારાવે? હા મને ઝાડુ પકડાવી દે. મારે ઝાડુ મારવાનું, ની મારા માથામાં ખાસડા મારે અને ઉપરથી નાચતી જાય. પછી મારે શિરામણ તૈયાર કરવાનું, કપડાં લઈને નદીએ ધોવા જવાનું, અને બપોરના ગામમાંથી એના માટે ઝાપટવાનું. વાહ બાપુ વાહ, કેવું પડે હો. આ તમારો દીકરો ગાંડો છે, એની કળી મળતી જાય છે. હા બાપુ, પછી શું થાય? પછી શું? મારે એના મોઢામાં કોળિયા મૂકવાના. એવો તો હું સુખી હતો, પણ ગમે તેવી તોય મારી બાયડી હતી, મારા કનૈયા કુંવરની માં હતી. એ બાપુજી, એક વાત પૂછું? સાથે સાથે જવાબ આપજો. હા મારા હા વાચ્યું કે હું જે મામને નવડાવું છું એ મારા સાસુ તમને નવડાવતા હતા? હું કઈ આના જેવો ગાંડો છું? ના હે, પણ એને મને જિંદગી આખી એવો નવડાવ્યો છે, એવો નવડાવ્યો છે. જો મારી ચામડી જો બળદના કાંધ જેવી થઈ ગઈ. અરે મને નવડાવો ને. અરે નવડાવીએ છીએ, છાના માં ના દેતા. મને નવડાવ્યા થાય છે, મને ગલગલિયા થાય છે. ગલગલિયા થાય છે? તમે કે નાના ગેગલા છો કે ગલગલિયા થાય છે? તો પછી તું અહીંયા બેસને હું તને નવડાવ એટલે ખાતરી થાય? મારો દીકરો ગાંડો છે પણ છે રંગીલો. અરે દીકરો કોનો? આ નાથિયા નખોદિયાનો. આ ગલગલી યે બાપુ, એક કોરતી તમે ચાલો ને એક કોરતી હું ચાલો, એટલે તમારા દીકરા શરીર લૂછીને બદલી નાખે લુગડા. યે હવે તમે બદલી નાખો તમારા લુગડા. તમે બંને ઊભા છો ને મને શરમ લાગે છે. અમારી શરમ? મને લાગે છે કે આ મારો કપાસર આપ હોવા દે છે. મને પણ એવું જ લાગે છે કે આ કોઈ જન્મે નહીં સુધરે. મારી સાસુએ આવા ગાંડા કા પેદા કર્યા. શું વાત છે વૈદજી? મહારાજ શુભ સમાચાર છે, જટ ડાયન ને બોલાવો. સેનાપતિ ખજાનજી પ્રધાનજી રાજકુળના વંશવારસના જન્મની સાથે જ રાજનો ખજાનો ખુલ્લો મૂકી દેજો. ગરીબ ગુરબાઓને વસ્ત્ર અન્ન અને આભૂષણોથી નવાજી દેજો. આખા નગરને 8 દિવસ સુધી રાજને રસોડે જમવાનું જાહેર કરી દેજો. મારા સપનાઓને પૂરા કરવા કાળોતરો નાગ બનીને આખા કુળને ડંખી જઈશ. બાળકનો જન્મ થતા જ ભગવાન રૂપ બાજી મારા હાથમાં છે. ગામ લોકોને જઈને ભડકાવું છું કે આ તાંડવનું કારણ જન્મનાર કુંવર છે. રાજકુમાર ચેતન છે, પ્રજાના માટે ભાર ભરીને આવ્યો છે. અરે એ તો લોકોનું લોહી પીવા આવ્યો છે. આહા.
બદલે પ્રભુ પાસે પ્રાર્થના કરો ભાઈઓ પ્રભુ તો કોપ્યો છે પ્રજાને રક્ષણ તમારો ધર્મ છે પ્રજાને માટે અમે પ્રાણ પણ આપવા તૈયાર છીએ અરે તમારા પ્રાણ નહીં પરંતુ જો પ્રજાનું ખરેખર રક્ષણ કરવા માંગતા હો તો તમે તમારા પુત્રનું બલિદાન આપો આરામ કરો મારા ભગવાન જેવા ભાઈ અને દેવી સમાન ભાવીનું અપમાન કરો છો તમે રાજકુમાર રણજીતસિંહજી શાંત થાઓ આંધી અને તોફાનનું કારણ છે માત્ર રાજકુમાર તું આ પુરોહિતે બનાવેલી કુંડળી એના જન્મના ગ્રહો જ બતાવે છે કે આ સર્વનાશનું કારણ માત્ર રાજકુમાર છે હે મા પરમેશ્વરી પાપ ને હણનારી ને પુણ્યને જગાડનારી જગદંબા આ શું થવા બેઠું છે મા આ શું થવા બેઠું છે મા જગદંબા याद कर ए प्रसंग के जारे फकीरे श्राप आपवा उपाड़ेली धरती नी धूल ने ते हिम्मत थी तारा खोड़ा माचीली हती સાગર ના જળ માં ભેળવીશ તો સાગર માં પ્રલય ના પૂર ઉમટશે અને કોઈ નહીં ઝીલી શકે બેટી અને કોઈ નહીં ઝીલી શકે હું ઝીલીશ બાબા અગર સ્ત્રીઓના સત હજી આ ધરતી પર જાગતા હશે તો મારી પ્રજાની રક્ષા માટે મારા પાલામાં હું જીલીશ આનો પ્રત્યાઘાત જાણે છે બાબા પુણ્યશાળીને પ્રત્યાઘાતની પરવા હોતી નથી પ્રત્યાઘાતથી તો પાપીઓ ડરે બાબા તમને તમારી દીકરીના સોગન છે લાવો એ માટી બેટી એ માટી એ તારા પુત્રના જન્મતાની સાથે જ પોત પ્રકાશ્યો છે હવે તારા માટે કપરી કસોટીનો કાળ શરૂ થયો છે એક પછી એક તારા પર દુખો તૂટી પડશે આવનારી કસોટીનો તું હિંમતથી સામનો કરજે મારા આશીષ તારી સાથે છે હે મા દીકરી તે જીત કરીને માટીને તારા પાલવમાં જીલી અને તારા પર પડનારા દુઃખનો તે મને નિમિત્ત બનાવ્યો આવી પડેલી આફતમાંથી ઉગરવા તું દાતારની આરાધના કર તને તારી કુળદેવીના આશીષ છે અને હું પણ તારા માટે દાતારના દરબારમાં દુઆ કરું Oh,
કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે કાળજું કાબુમાં રાખવું જોઈએ. તમે જ આમ હમારી જશો તો મોટા ભાઈને હિંમત કોણ આપશે? હવે તો હૈયુની હિંમત બેવ હારી ગયા છે. હે ભગવાન, ચાર ચાર મહિનાના વાણા વાઈ ગયા તો આ રાજકુના વંશ વારસને કેવી બીમારી લાગી ગઈ છે એનો કોઈ જ પતો લાગતો નથી. દેશ પરદેશના તમામ વૈદ્ય હકીમો એનો ઈલાજ કરી કરીને થાકી ગયા તો એ રાજકુવરને સુવાળ થતી નથી. પ્રભુ પ્રભુ, આ કયા પાપનો બદલો લઈ રહ્યો છે? એ તો હવે ખબર પડશે મોટા ભાઈ. હે માં જગદંબા, જગત જનની, જોઈએ તો મારો પ્રાણ લઈ લે, પરંતુ મારા પુત્રની પીડાનો પાર લાવ માં, પાર લાવ. બેટી,
पापा। बेटी, बाधा के मानता मानी ने दाता पासे थी मनगमती चीज मांग्या पछी ए मन्नत ने भूली जाए तो एनी पीड़ा भोगवीच पड़ी। इतले? पुत्र प्राप्ति माटे मीरा दाता नी मझार पर ते मानेली मानता पुत्र नो जन्म थता भूली गई। ज्यां सुधी उघाड़ा पगे चाली ने दरगाए माथू नहीं टेकवे अने मानता पूरी नहीं करे त्यां सुधी कुवर ने सुवाण नहीं थाय। हूँ जईश पापा, हूँ जईश। जन्म जली पुत्र ना जन्म साथे ज दातार ने मानता भूली इनी पीड़ा मारो लाल भोगवे। नहीं बाबा, हूँ जईश, जरूर जईश। हाँ महारानी, आम अर्धी राते एकला कोनी जोड़े वातो करी रहा छो? महाराज, महाराज, आपना पुत्र ने पीड़ा नो इलाज मली गयो। आपने दातार पासे मानेली मानता भूली गया था, इतले हमड़ा ने हमड़ा मेरा दाता ने यात्रा जावा तैयार था। बाबाए साक्षात तावी मारी भूल भांगी छे। हे मेरा दाता, अमारी भूल नो भो अमारा पुत्र ने ना बनावता। जानो छो हूँ शुकाम असु छो। शुकाम? आवती काले महाराजा ने महाराणी मेरा दातार नी मानता पूरी करवा जाए छे। पर भेरु, ये तो 5-15 दी मा पाछा आवी जशे, पछी शू? जाए छे एनी मर्जी थी, अने पाछा आवशे आपनी मर्जी थी। प्रजाजनो, मारी जीवा पाप्यानी पत राखनार पीर मीरा दातानी मजारे अमे मानता पूरी करवा जई रहा छी। बस बस तमे प्रभु पासे एक ज प्रार्थना करजो के मारा काजाना कटका जेवो कुवर जट साजो थई जाय। मोटा भाई रंजीत, मोटा भाई मोटा भाई भाभी। हाँ? तमे हम पगे चलता जशो। हाँ रणजीत, बाधा के आखड़ी मा राजा के रंग सौ सरखा हुई छे। हवे हमने झट रजा आपो। चलो लागे छे। आ झाड़ नीचे थोड़ो आराम करिए। चल। हाँ। गई कालना राजा ने आजे रस्ते भटकता मारा भाई अमर सिंह। तमारी पासे ना रत्न जड़ित आभूषणों जर जवेरात जे काई होय ये बधुज मारे हवाले करी दो। मारी सामे सदाय नमेली आंखे અને નીચ આવાજે વાત કરનાર તું કોઈ ભટકેલ ભોગી જેવી ભાષા કેમ ઉચ્ચારે છે? મારા લલાટે લખાયેલા લેખ અને મારા ભાગ્યના સિતારાએ મારા ભાવીની કેડી પર પથરાયેલા આ કાંટાને દૂર કરવાનો મને સંકેત આપ્યો છે એ માટે। એટલે કોળીની કિંમતના અને કટાઈ ગયેલા કથિયે જેવા માણસ માટે તમે નગરજનોની વચ્ચે મારી પીઠ ઉપર ચાબુક વીંજ્યા, મારા મોત પર મિજબાની માટે તમે એના હાથમાં તલવાર સોંપી, એ કાતિલ અને કારમો ઘા આજે મારા રોમે રોમને દજાડી રહ્યો છે। रंजीत, मारा दीकरा, तू संसार में रावण बनवा मांगे छे? रावण न मन कोई साधु का संत होता नहीं। चल हट। हम जो एक डगलू आगर वधिया छो तो आ तलवार एक एक ने भरखी जता जरा आज को नहीं अनुभवे। संस्कारी आप हिमालय जेवा ऊंचा छो नाथ, हिमालय जेम पत्थर मारना ने पण मीठा नीर आपतो रहे छे, तेम तमारे पण लागणी ना नीर ज वहावा जोईए नाथ। दानव माटे दया केवी यात्राए जनाराए जोगी बनवू जोईए नाथ, एना हाथ मा तो ईश्वरी आशीष नी लालाश होवी जोईए नाथ, आ लंपटना लोही नी नहीं।
તમને મારા સોગન છે, મારા સોગન. પકડી લો એને, બાંધી દો આ બેવને સામેના ઝાડે, એમના બધા ઘરે ઉતારી લો, એમના દીકરાને એમના પગ પાસે ફેંકી દો અને ફોડી નાખો બેવની આંખો. એટલે હું લગાડી દઉં છું હાથ, એમનું મોત મારી રાજગાદીના પાયાને મજબૂત કરશે. ઉગાડનારો તો ઈશ્વર છે, જેસલ જેવા પાપિયાની પત રાખવા પ્રભુએ પથ્થરના પોઠિયામાં પ્રાણ પૂરીને જો ઘાસ ખવડાવ્યું હોય, અગર તો પ્રહલાદની પત રાખવા સળગતી ચિતાએ અમર ચૂંદડી ઓઢાડીને એની રક્ષા કરી હોય, મહાભારતના મેદાનમાં માંજારીના બચ્ચાને સળગતા નિંભાળામાંથી ઉગારવા પ્રભુ પોતે પહોંચ્યા હોય, તો સત્ય નીતિ ને નિષ્ઠાના માર્ગે ચાલ્યો હોઈશ તો એ મને પણ સહાય જરૂર કરશે. અમે તો મીરા દાતારની મઝારનો માર્ગ લીધો છે, એમની દયા જ અમને મંઝિલે પહોંચાડશે. આંખો ફોડીશ તો એ મારા ઓલિયા પોતે અહીં દર્શન દેવા આવશે. ને ધુવાડે દાતા વેલા વેલા આવજો, ધૂપ ને ધુવાડે દાતા વેલા વેલા આવજો, ઓલિયા ફકીર ની જમા તું ભેળી લાવજો. અંતરે અજંપો મારી આંખડી માનીર જી. તમે દર્શન દેવા આવો ઊંઝાથી મીરા પીરજી. તન અન મન ડાના તાપને મિટાવજો, રહેમ કરીને દાતા દુઆવર સાવજો. દર્શન દેવા આવો, તમે દર્શન દેવા આવો ઊંઝાથી મીરા પીરજી. તમે દર્શન દેવા આવો ઊંઝાથી મીરા પીરજી.
મારી રાહમાં તમે રોશની પ્રગટાવજો, અંધારી રાહમાં તમે રોશની પ્રગટાવજો, ભોલા ભટકાને જાતા રાહ રે બતાવજો. તમારા મહારાજ અને મહારાણી તો કુંવરની હારે ક્યાર નાય બળીને ભસ્મ થઈ ગયા હશે. પ્રધાનજી, આજથી રાજા તરીકે રાજગાદી પર હું બેસીશ. આ રાજપાટ રાસ રચેલું ને પ્રજા પર મારો હુકમ ચાલશે. મારો મહારાજ ગજબ થઈ ગયો, રાજા રાણી બચી ગયા ને અમે આગળ થઈ ગયા. નહીં, કદાપિ નહીં બને. ઘણી વાર ન બનવાનું પણ બને છે મહારાજ. તાતારની દયાથી તેઓ ઉગરી ગયા. હું તો હજી પણ કહું છું કે તેમના પર જુલ્મ કરવો છોડી દો મહારાજ. છોડી દઉં કાયર? જ્યાં સુધી હું રાજા રાણી અને કુંવરના પ્રાણ નહીં લઈ લઉં ત્યાં સુધી મારા જીવને જંપ નહીં વળે. હવે હું જોઉં છું કે કેમ જીવતા રહે છે. કેટલાય વખતથી અન્નનો દાણો નસીબ નથી. સ્વામી, શ્રદ્ધા રાખો. જેણે આવી આકરી કસોટી માંડી છે એમાંથી પાર પણ ઉતારશે. પાર તો ઉતરશું પીરના દર્શન કરી, પરંતુ આ ગભરુડા બાળકે શું ગુનો કર્યો હશે? ક્યાં દૂધ વિના ટળવળી રહ્યો છે. રાણી, તમે અહીં આરામ કરો, હું ક્યાંકથી ખાવાનું લઈને આવું છું. ભલે નાથ. હે મારી માવડી, દયા કરજે. હાલે, જલ્દી કામ કર. હાથ ઉપાડ, હાથ ઉપાડ. હાલાલ ભાઈ, કઈ કામ મળશે? જોઈશું રહ્યા છે. માંડી ઉપાડ, બે કોરી મળશે. ભલે, તમારો ઉપકાર. હાલે. એ માલિક, તારી કેવી મરજી, તારી કળા પરમ પાર, ભાગ્ય લખનારા તણો, એ જોને કોઈ ના પામે પાર. ઝાડુ કાઢીશ. જો મને તારી પર દયા આવે છે પણ દામ નહીં આપું. આ તારા પેટનો ખાડો પૂરો એટલું વધેલું ઘટેલું જરૂર આપીશ. ભલે શેઠજી. ઈશ્વરે તાજ મારે આંગણ રૂપના પાથરણા પાથરી દીધા. અરે હવે તા જાળોટવાની મજા આવશે. મજા એ માની મમતા કે રાજોને ધા
सुकाए गया पण पल मही प्रारब्धना ए जुन लेखो बधा बदलाई गया ए जुन लेखो बधा बदलाई गया शेठी मारो दीकरो सवार नु भूक्यो छे जरा बेकुरी आपो तो दूध ले आओ अरे तने तो सोना ना इंडोले ज कहू पण मारी बात मान तो दीदा विना लाश ने डाटी कौन रही छे आतो इमनो आवाज बाय कौन छे तू ना तबे महारानी महारानी तमे आ कोनी लाश लेने आव्या छो अभी ना अंधारा मा अंतर नी आखो उगाड़ी ने जीवो तो भाग्य ना भुंडा पाणी तमने बाल थशे बाल थशे भाग्य ना भुंडा पाए तो आजे मारा हाल किरा छे महारानी निर्दोष होवा छता चोर समझी ने मने पकड़वा मा आव्यो न्याय ना नामे
ગામના મુખ્ય નિશાન બનાવ્યો, આ મશાનમાં મશાનચી તરીકે સજા કરી. અરે આ તો આપણો કુંવર આપણો હતો નાથ, આપણો હતો. હવે તો એ ઈશ્વરને વાલો થઈ ગયો, જેના દેહ પર ચરકસી જામા શોભે એવા મારા લાડક વાયા લાલને આજ કાપડની એક ખોટ પડી નાથ, ખોટ પડી. ખરી વાત છે, ભાગ્યના ભરોસે હું તો નીકળ્યો હતો, પણ મારા આવડા નસીબે મને મહારાજ માંથી મસાણીસી બનાવી દીધો. મુઠ્ઠી માટી નાખી મારા કલેજાને ધરતીને ખોળે ધરમી દો સ્વામી, ધરમી દો. જો આ લાશને આ મશાણમાં દફન કરવી હશે તો પહેલા દાન દેવું પડશે. દાન દીધા વિના આ લાશ મશાણમાં દફન નહીં થાય. શું કહ્યું? પિતા થઈને તમે પુત્રના દેહનું દાન માંગો છો? હા, જે કામ મારા કર્મમાં લખાયું છે ત્યાં હું એક પિતા તરીકે નહીં, એક મશાણી તરીકે ઊભો છું અને ફરજથી બંધાયેલો છું. ફરજ? ફરજ પૂરી કરવા જતા ક્યાં દાતારે દીધેલ? તમારા પુત્રનો દેહ કાગડા કૂતરા નચું છે એની મને પરવા નથી. કારણ કે એવા હું કોઈ દીકરાને ઓળખતો નથી કે જે દાતારની દેન હોય. નાથ, ગરીબોના બેલી દાતાર માટે હું ન બોલો નાથ. દાતાર! તું તો દાતાર નો દીધેલો છે ને? લે લે, દૂર કરો થઈ જા. તારો બાપ રાજામાંથી રંક થઈ ગયો અને સમજાનની રાત સાથે રમતો કરતો થઈ ગયો. ક્યાં પુત્રના મૃત્યુના વિયોગમાં તમે પાગલ તો નથી થઈ ગયા? તું પાગલ આ દુનિયા પાગલ, તું પાગલ, હું મસાજે છું. મીરા દાતા. બાબા તમે? બેટી, દાતાના દીધેલને આ માટીમાં ન મેળવાય. બાબા, નસીબે મને નંદરી નાખી. બાબા, દીકરાએ દે છોડ્યો અને પતિ પાગલ થયો. દયાના ફરિશ્તાની ચોખટ પર જઈને માથું ટેકવ બેટી. આ દાતારના દીધેલા દેહને તું ત્યાં લઈને જા, એ તો ઓલ્યો છે, અલ્લાહ એની દુઆ જરૂર કબૂલ કરશે. ભલે બાબા, શ્રદ્ધાના સત્વારે અંતરમાં આશાની જ્યોત પેટાવીને ત્યાં જઈને હું આલેખ જગાવીશ.
मीरा दाता हे जगत जननी हे जगदम्बा हे राम हे प्रभु हे मारी माउड़ी हरे कृष्ण पुत्र विजो गण मावड़ी अने हारे घेलो भरसात पण लेने हाली राणी आजे अरे मेरा दाता रे केरे दरबार अरे मेरा दातार केरे दरबार ला जो तो करो कोई रूपनी रानी आली आवे छे एला रूपनी रानी ने मार गोली आ तैण दीती काई लूट नथी पाड़ी आमने मालसो तो खासू एना आत्मा ओले पोटली मा काई दल्लो लागे छे हालो हालो बदा हालो મારો સંસાર સુધારી દે તારે શરણે આવ્યો છું રૂપા તું તો સાજી થઈ ગઈ તમે સાજા થઈ ગયા રૂપા
બાપુજી પગે રાખું છું એ મારા વાલા પીર તું તો હાજર હાજર છો મારા વાલા પીર તું તો હાજર હાજર છો મહારાણી ની લાશ નદી કિનારે ગામ ને ચોરી લેવાય શું વાત કરે હા જાઓ સાથીઓ ક્યાં છું ભાઈ બેટી ગભરાઈશ નહીં તું શહેનશાહ અહમદશાહ ના રાજ્ય ની હદ માં છું રાજા ને કુંવર મને ખબર નથી ખબર નથી મને ખબર કરાવતા પણ આવડે છે કાના હજી પણ મને બતાવી દે કે ક્યાં છે રાજા ને કુંવર જીવતર વાળું હોય તો જલ્દી બોલ જંજાવાત સામે છજુમનાર ને વળી જીવન છું કે મોત છું એમ એની ભાળ તો હું કાઢી લઈશ પણ એ પેલા હું તને જીવતી સળગાવી દઈશ છાટી દો દીવેલા ને ચાપી દો હાથ ખોટલ નું ખૂન જયારે ખાનદાની ભૂલે અપરાધીને હાજર કરો બેન તું અત્યારે તમારી બેન નહીં તમારી ગુનેગાર ગુનેગાર અને તું ઇન્સાફની આંખમાંથી આશ્ચર્યની ચીજ કેમ ટપકી પડી ભાઈ
आश्चर्य नहीं बहन आघात पण बहन तू आ हालत में कुदरते तो मारी पर अत्याचार ना चाप का विंची विंची ने मारा भाग्य ने भूंडो बना भी दीदू छे हवे हवे तमे पण न्याय नो एक वधु चाप को छीकी लियो भाई छीकी लियो मारी बहन पर शू आरोप छे खून नो खून बहन आहु शू सांभळू छु ते कायदो हाथ वाली दो कायदा ना हाथ टूका पड़ा इतले में मारा हाथ में कायदो लीधो पण की कारण भाई भाग्य ना बुंडा पाए मने अपराधी बनावी अति पागल थयो पुत्र ना प्राण गया पाए माली मारो पीछो न छोड़ो भाई अरे अरे दीकरा जेवो दियर आ बदलू कारण बन्यो परिणामे मारे ने हत्या करी पड़ी बहन मारा अंतर मा तो इतला कोड हता कि आज रक्षाबंधन ना पवित्र पर्वना दिवसे मारी भगिनी मारा भाग्य पर भावना नो चांदलो करे ए पर्व नी उजवणी तो आपने करी लीधी छे भाई એટલે आज ना दिवसे बहन पोताना भाई ना हाथे राखड़ी बांधी ने भाई ने रक्षा माटे रेखा दोरे छे एना बदले आज मारा भाई है मारा हाथ में शिक्षा रूपी रक्षा बांधी से हमें आशीष ना रूप में मारे तुमने कहीं का पूजो ये ने मारे पासे कहीं न थी रहू वीरा कहीं न थी रहू तुम्हें बांधे ली और आखड़ी ना बदला मा मारा मस्तक की भेंट स्वी बहन हुजूरे आला आप मारी सल्तनत ना राहबर छो आज हूँ एक धर्म संकट में फसाई गयो छु अपराधीनी मारी धर्मनी बहन छे એટલે આપને મારી નમ્ર વિનંતી છે કે આપ ન્યાય તખ્ત પર બિરાજો અને કુરાને શરીફની રોશનીમાં ઇન્સાફ કરો યા અલ્લાહ Bismillahirrahmanirrahim Parvardigar Sachcho insafi to tu chho Tu mane prerna ane margdarshan aap Allah nek chhe Sadik chhe ઈમાનના જ્વાળા મારા અંતકરણમાંથી એક અવાજ ઉઠે છે બેટી કે તારી ઇજ્જતની રક્ષા કરવા માટે એ જુલ્મીનો નાશ કર્યો છે તું નિર્દોષ છે બેટી તું નિર્દોષ છે યા અલ્લાહ બહેન ભાઈ આજ મારા રામે અને તારા રહીમે આપણે આબરો રાખી લીધી બેન બેન करो मेरा दातार बेड़ो पार करो पूजा स्वीकार करो नैया पार करो मदद करो मेरा दातार बेड़ो पार करो पूजा स्वीकार करो नैया पार
પ્રેમ નજર થી જરા જોઈ થોડો પ્યાર કરો પૂજા સ્વીકાર કરો નહીં આપાર કરો મદદ કરો મીરા દાતાર બેડો પાર કરો પૂજા સ્વીકાર કરો નહીં આપાર કરો દુખિયારી નારી નો તમે ઉધાર કરો પૂજા સ્વીકાર કરો નહીં આપાર કરો મદદ કરો મીરા દાતાર બેડો પાર કરો પૂજા સ્વીકાર કરો નહીં આપાર કરો કેટલા બસ એક ચમત્કાર કરો દાતાર તમે તમારી ભાવનાના ભાગ્ય વિધાતા હતા જગતભરમાંથી તમારી પાસે યાચના કરવા માટે લોકો ઉમટી પડ્યા છે હું પણ એક દિવસ તમારી ચોખટ પર આંસુભીની આંખે અંતરની આગ ઓલવવા આવી હતી દાતાર તમારી દાતારીએ મુજબ ભાગણીના દિલમાં વર્ષોથી જતન કરી રાખેલા મમતા રૂપી છોડને આશીર્વાદ રૂપી જળથી સિંચ્યો દાતાર પડે કઈ આંધી ઉમટી
દાતાર, વેદના અને આઘાતના ઉઠેલા વંટોળે મારો સર્વનાશ કરી દીધો છે. આજે હું તમારી ચોખટ પર મારા અંતરમાં ભરેલા આક્રંદના અંગારા લઈને આવી છું દાતાર. એ અંગારા આપની ચોખટ પર બિછાવીને આપના ચરણોમાં મારી આહુતિ આપું છું દાતાર. મને માફ કરજો, મને મને માફ કરજો દાતાર. બાબા, સદાય અમીરીની સુહાસ ફેલાવનારા બાદશાહના દરબારમાં બલિદાનની વાત ન હોય બેટી. બેટી, દાતાર તો બેહાલો માટે હોસલો બનનારો છે. અલ્લાહના આશિક ઓલિયાની સામે એકવાર આંખ તો માંડી જો. બેટી, ઓલિયા કિરામની દુઆઓ પણ અસર છે કે અલ્લાહ પાકની રહેમત તુરંત રંગ લાવે છે. દાદા ના કંઠા ભાગ, દાદા ના કંઠા ભાગ.